ચાલો જોઈએ કે 11 પૂર્ણાંક 12 સોળાંશ ઓછા 5 પૂર્ણાંક 8 સોળાંશ કરતા શું મળે. બાદબાકી કર્યા પછી કદાચ સાદુરૂપ આપીને અતિ સંક્ષિપ્ત રૂપ પણ મેળવવું પડે. સૌ પ્રથમ મિશ્ર સંખ્યામાંથી પૂર્ણાંક અને અપૂર્ણાંકને અલગ કરીએ. આમ આ સંખ્યાને આ રીતે પણ લખાય, 11 વત્તા 12 ના છેદમાં 16, અને તેમાંથી આ સંખ્યાને બાદ કરીએ. પણ તે માટે તેને કૌંસમાં મૂકીએ. આમ કૌંસમાં 5 વત્તા 8 ના છેદમાં 16. 5 પૂર્ણાંક 8 ના છેદમાં 16 અને 5 વત્તા 8 ના છેદમાં 16 એ બંને સમાન જ છે, પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ સંખ્યાને બાદ કરી રહ્યા છીએ. માટે તેને ફરી નીચે લખીએ, 11 વત્તા 12 16 અંશ ઓછા, હવે આ સંખ્યા બાદ કરવાની છે માટે આ ઋણની નિશાનીનું આ બંને પર વિભાજન થશે. આમ તે લખાય -5 અને -8 ના છેદમાં 16. હવે પૂર્ણ સંખ્યાઓ અને અપૂર્ણાંક સંખ્યાઓની અલગ અલગ ગણતરી કરીએ. ચાલો તો પહેલા પૂર્ણ સંખ્યાઓ લખીએ. આપણી પાસે 11 અને -5 છે. આમ 11 ઓછા 5 આ પૂર્ણ સંખ્યાઓનો ભાગ થયો, વત્તા 12 સોળાંશ 12 સોળાંશ ઓછા 8 ના છેદમાં 16 ઓછા 8 ના છેદમાં 16. 11 ઓછા 5 = 6 વત્તા, અહીં છેદ બંનેમાં સમાન છે માટે છેદમાં લખીએ 16, જ્યારે અંશમાં 12 ઓછા 8 = 4. આમ 6 વત્તા 4 ના છેદમાં 16 મિશ્ર સંખ્યા સ્વરૂપે લખતા 6 પૂર્ણાંક 4 ના છેદમાં 16. આ મળ્યો સાચો ઉકેલ, પણ હજી તેનું વધુ સાદુરૂપ આપી શકાય. 4 ના છેદમાં 16 નું સાદુરૂપ આપીએ. અંશ અને છેદ બંને 4 વડે વિભાજ્ય છે, માટે બંનેને 4 વડે ભાગતા, બંનેને સરખી સંખ્યા વડે ભાગતા કિંમતમાં કોઈ ફરક નહીં પડે, માટે અંતિમ ઉકેલ મળે 6 અને અપૂર્ણાંક મળશે 1 ના છેદમાં 4. આમ જવાબ મળે 6 પૂર્ણાંક 1 ચતુર્થાંશ.